નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતમાં આજના વિડીયોની અંદર વાત કરીશું કે આવનારી જે જીએસએસબીની તમામ એક્ઝામો છે જેમ કે હેડ ક્લક સિનિયર ક્લક અને બિન સચિવાલય ક્લક એનો અભ્યાસક્રમ તમારો શું રહી શકે છે આની જે છે પાંચ હજાર સમથિંગ વેકન્સી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ગવર્મેન્ટ એવું વિચારી રહી છે કે ભાઈ દરેક એક્ઝામ જે છે એની માટે એક જ એક્ઝામ લઈએ અને પ્રિલિમ અને મેન્સ એ રીતે પણ વિચારી રહી છે એટલે કે એવું થાય તો તમને તમારા માર્ક્સ પ્રમાણે હેડ ક્લક સિનિયર ક્લક અને બિનસચિવાલય ક્રક જે તમારા માર્ક્સ છે એ પ્રમાણે તમને એની જોબ મળશે તો એવું થાય તો ડેફિનેટલી આપણા બધા વિદ્યાર્થીઓ માટે એક જ મહેનતમાં અને તમારી જે સારા માર્ક્સ જે પ્રમાણે આવ્યા હોય એ પ્રમાણેની તમને પોસ્ટ મળે તો ઘણી બધી જે પોસ્ટ વ્યય થતી હોય જનરલી શું થાય અમુક ટાઈમે અમુક લોકો પાસ થયા અને પછી એ પોસ્ટ છોડી દે જેમ કે આ વખતે થયું સિનિયર ક્લકની એક્ઝામમાં લોકોને અલગ જિલ્લામાં નોકરી મળી એના કારણે બિન બિનસચિવાલય ક્લકની અંદર એ લોકો જતા રહ્યા અને એના કારણે સિનિયર ક્લકની જે વેકેન્સી હતી એ ખાલી પડી તો આજના વિડીયોની અંદર વાત કરીશું કે આનો અભ્યાસક્રમ જે છે મિત્રો શું હતો અને હવે તમારો અભ્યાસક્રમ જે છે શું રહી શકશે તો આપણે જાણીએ છીએ કે પહેલાં આ વખતે જે હડ ક્લકની એક્ઝામ લેવાઈ હતી એની અંદર બે એક્ઝામ હતી એક તમારી પ્રિલિમિનરી એક્ઝામ હતી અને એક તમારી કોમ્પ્યુટર સીપીટીની ટેસ્ટ હતી કોમ્પ્યુટર પ્રોવિઝન્સી ટેસ્ટ એની અંદર તમારી ટાઇપિંગ ટેસ્ટ અને એવું બધું પૂછવામાં આવ્યું હતું અહીંયા તમને વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે પહેલાં સિલેબસ હતો એની અંદર પહેલાં પચાસ એકસો ને બસો માર્ક્સનું જે પેપર હતું એની અંદર હેંસી માર્ક્સનું તમારું જીએસ હતું એટલે કે જનરલ નોલેજ અને જી કે જે છે અહીંયા પૂછવામાં આવતું હતું એની અંદર વિવિધ સબ્જેક્ટો પૂછવામાં આવતા વાત કરીએ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય અંગ્રેજી વ્યાકરણ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ મેથ્સ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ આ તમારું ફિક્સ હતું ત્રીસ ને પચાસ ને એકસો ને કેટલા થાય છે વીસ માર્ક્સનું આ એકસો વીસ માર્ક્સનું તમારું ફિક્સ હતું તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે ભાઈ ગુજરાતી જે છે એકદમ ક્રુશિયલ રોલ પ્લે કરે છે અને ઇંગ્લિશ જે છે લગભગ આ બંને થઈને તમારું પચાસ ટકાનો વેઇટેજ જે છે કવર કરી નાખે છે વાત કરીએ મેથ્સ તો મેથ્સની અંદર પણ ત્રીસ ક્વેશ્ચન છે એટલે તમારું લગભગ જે છે પંદર ટકા વેઇટેજ જે છે આ કવર કરે છે તો આ ત્રણ સબ્જેક્ટ તમારી દરેક એક્ઝામમાં આવતા હોય છે અને આ દરેક ત્રણ સબ્જેક્ટ તમારો એંસી સાહીઠ ટકા સિલેબસ જે છે કવર કરે છે તો આ વખતે પણ મિત્રો એવું જ થશે તમે જાણો છો કે ગુજરાત ગવર્મેન્ટમાં લેવાતી તમામ સરકારી ભરતીઓની અંદર ગુજરાતની ઇંગ્લિશ અને મેથ્સ રીડિંગનું મહત્ત્વ કેટલું છે દરેક એક્ઝામની અંદર આપણે જોઈએ છે જેમ કે એમના તલાટી છે એમાં પણ વીસ વીસ અને દસ માર્કનું છે અને અત્યારે પણ એવું જ છે લગભગ પચાસ ટકા સિલેબસ આમાં કવર થઈ રહ્યો છે તો આવનારી જે તમારી હેડ ક્લકની અથવા તો સિનિયર ક્લકની અથવા તો સચિવાલય ક્લર્કની જે પણ એક્ઝામ હશે એની અંદર આવો સિલેબસ રહેવાની પૂરેપૂરી શક્યતા આ તમારો પરિપત્ર જે છે ફરતો હતો અને તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભરતી કરવાની વાત સાહેબશ્રી આપણા હસમુખભાઈ પટેલ છે એમણે કરી હતી અને ટૂંક સમયની અંદર આ ભરતીઓ પણ થઈ જશે એવી વાત કરી રહ્યા છે અને ઓગસ્ટમાં એક્ઝામ કરવાનું એમનું આયોજન પૂરેપૂરું રહેલું છે હવે વાત કરીએ જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હતી એનો સિલેબસ કંઈક આવો હતો તમે જોઈ શકો છો ટાઈપિંગ અંગે ટેસ્ટ અંગેની હોય અહીંયા તમે જોઈ શકો આ એની મેં ઓફિશિયલ વેબસાઇટ પરથી લીધું હતું તો મારા હિસાબે આ જે ટાઈપિંગ ટેસ્ટ છે એ કદાચ ચેન્જ નહીં થાય આ ટાઈપિંગ ટેસ્ટ આ પ્રકારની જ રહેશે કેમકે આ એક પ્રોટોકોલ સારો એવો સેટ કર્યો હતો આપણા જે એ કે રાકેશ સાહેબ હતા એમની ચેરમેનશીપની અંદર તમે જોઈ શકો ગુજરાતી ટાઈપિંગ હતું ઇંગ્લિશ ટાઈપિંગ હતું અને તમારું બીજું જે વર્ડ પાવર પોઈન્ટ એક્સેલ અને તમારું ટેન્ડર બનાવવાનું પૂછાતું હતું બરાબર તો અહીંયા તમારી આ બે ક્ષમતાઓ હતી હવે કદાચ આવું થઈ શકે કે કદાચ પેલી મને મેન્સ આવી જાય બરાબર બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો સિલેબસ આ પ્રકારનો હતો અને લગભગ હજી પણ આવા પ્રકારનો સિલેબસ રહેશે તો તમે જે તૈયારી કરી હશે એ તમારી વેસ્ટ નહીં જાય ગુજરાતી ઇંગ્લિશ અને મેસેજની એ તમારું પાક્કું કરી રાખજો આવનારી જે એક્ઝામ છે એની અંદર આ જ સિલેબસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પણ કદાચ એક એક્ઝામ થાય તો બે ટેસ્ટ તમારી કદાચ થઈ જશે તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે હેડ ક્લકનો સિલેબસ શું રહેશે સચિવાલયનો શું રહેશે એની પણ આપણે ટૂંક સમયમાં વાત કરીશું જ્યારે નવી નોટિફિકેશન આવશે ત્યારે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત બાય બાય